जय स्वामीनारायण श्री स्वामीनारायण विद्यासागर ना ऑनलाइन शिक्षण में हूँ जागृति बेन दरेक विद्यार्थी मित्रों नु स्वागत करू छु। विद्यार्थी मित्रों आज आप धोरण चार विषय संस्कार सिंचन जे आप गौण विषय छे एमा अने एनी अंदर विषय आपनो छे किरण त्रण अमृत तलावडी एना विषय आपणे आजे भणवानो छे। परंतु आना पहेला आपणे किरण बे नी अंदर જે ભણી ગયા એના થોડુંક આપણે જોઈ લઈએ કે શું ભણી ગયા હતા બીજા કિરણમાં। તો કે બીજા કિરણની અંદર આપણે ગાંધીજીના ત્રણ વાંદરા વિશે ભણી ગયા હતા। પેલો વાંદરો છે, આ ત્રણેય વાંદરા હાથ બંધ બેઠા હોય છે, પેલો વાંદરા મોઢું બંધ કરે છે, બીજી વાંદરો આંખ બંધ કરે છે, ત્રીજી વાંદરો કાન બંધ કરે છે અને ખોટું બોલાય નહીં, ખોટું જોવાય નહીં, ખોટું સંભળાય નહીં। આ ગાંધીજીનું બૌદ્ધિક બ્રહ્મગુરુ એના વિશે આપણે ભણી ગયા હતા। આજે આપણે ધોરણ ચાર માં ભણશું કિરણ ત્રણ અમૃત તલાવડી। હવે જો બાળકો, દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું હતું, દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું હતું એ વિશે તો જાણીએ જ છીએ, બધા જાણે છે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું હતું। બધા જે સિરિયલો આપણે આવતી હોય એમાં પણ દેખાડે છે, તો આપણે જાણીએ છીએ દેવતાઓનું અને દાનવોનું યુદ્ધ થયું હતું। હવે એક વખત શું થયું, એક વખતની આ વાત છે કે ભગવાન શિવ પાસે આવી અને આ દેવતાઓએ બધાએ ફરિયાદ કરી, ભગવાન શિવ પાસે એટલે કે શંકર ભગવાન પાસે આવી અને આ દેવતાઓ જે છે ને એ બધાએ આવી અને શંકર ભગવાનને ફરિયાદ કરી કે પ્રભુ આ મહારાક્ષસ છે એ અમને ખૂબ જ હેરાન કરે છે। શું ફરિયાદ કરી શંકર ભગવાનને આ દેવતાઓએ આવીને કે પ્રભુ આ મહારાક્ષસ છે ને એ અમને ખૂબ જ હેરાન કરે છે, તમે અમને મદદ કરો, એવું છે તે દેવતાઓ શંકર ભગવાન પાસે જઈ અને કહે છે। હવે આગળ વાત વધારતા આ દેવરાજ ઇન્દ્રએ પણ કીધું, આગળ વાત વધારતા દેવરાજ ઇન્દ્રએ પણ એવું કીધું કે તે રાક્ષસ છે ને એ એરાવત હાથી, રાક્ષસ એરાવત હાથી અને રથ પણ છીનવીને લઈ ગયો છે। જ્યારે દેવતાઓ ફરિયાદ કરતા હતા શિવજીને ત્યારે એમાં ઇન્દ્ર પણ વચ્ચે સાથે બોલ્યો કે પ્રભુ આ છે ને રાક્ષસ મહારાક્ષસ ઈસ એને શું કર્યું છે કે આપણો એરાવત હાથી અને આપણો રથ પણ છીનવીને લઈ ગયો છે, એવું ઇન્દ્ર પણ સાથે સાથે કહે છે। એટલે દેવતાઓની ફરિયાદ સાંભળી અને ભગવાન શિવ એમ કહે છે કે આ મહારાક્ષસ તમને પજવે છે પણ તે મારો પરમ ભક્ત છે। શું કહે છે શિવજી આ દેવતાઓને અને ઇન્દ્રને કે આ મહારાક્ષસ જે તમને પજવે છે ને એ મારો પરમ ભક્ત છે, મારો મોટો ભક્ત છે। તેમ છતાંય શિવજી એમ કહે છે કે તેમ છતાંય તમને ખોટી રીતે જો હેરાન કરતો હશે ને તો હું એને પાઠ ભણાવીશ કે આ જે મહારાક્ષસ તમને જે હેરાન કરે છે ને એ મારો પરમ ભક્ત છે, મોટો ભક્ત છે, પણ છતાંય જો એ તમને હેરાન કરતો હશે તો હું એને ઠપકો આપીશ એમ કે તો હું એને પાઠ ભણાવીશ। હવે પછી તો શું થયું, પછી તો યુદ્ધની તૈયારી થવા માંડી, રાક્ષસને મારવા માટે હરાવવા માટે એટલે યુદ્ધની તૈયારી થવા માટે, અને એમાં શું થયું કે એક વિશિષ્ટ પ્રકારનો વિશિષ્ટ રથ ભગવાન શિવ માટે તૈયાર કરવામાં આવ્યો, આ યુદ્ધ માટે ભગવાન શિવને માટે એક અલગ પ્રકારનો જ રથ તૈયાર કરવામાં આવ્યો, વિશિષ્ટ પ્રકારનો એટલે અલગ જાતનો રથ તૈયાર કરવામાં આવ્યો। પછી એમાં શું થયું કે સૂર્ય અને ચંદ્ર હતા ને એને રથના પૈણા બનાવ્યા, કોને રથના પૈણા બનાવ્યા તો કે સૂર્ય અને ચંદ્રને રથના પૈણા બનાવ્યા, અને સારથી તરીકે કોને લીધો, સારથી એટલે ખબર છે ને કે જે હાંકતા હોય ને એને સારથી કહેવાય, અને રથ હાંકવા માટે કોઈ તો જોઈએ, તો રથ હાંકવા માટે સારથી કોને બનાવ્યા તો કે બ્રહ્માજીને બનાવ્યા, કોને બનાવ્યા બ્રહ્માજી, પોતે બિરાજમાન થઈ ગયા રથમાં, રથ હાંકવા માટે ભગવાન બ્રહ્માજી પોતે છે તે બિરાજમાન થઈ ગયા રથ હાંકવા માટે, અને બધા જ દેવો કોઈ ને કોઈ રૂપે આ રથની અંદર સમાઈ ગયા, જેટલા પણ દેવી દેવતાઓ હતા એ કોઈ ને કોઈ રૂપે રથની અંદર સમાઈ ગયા કે બેસી ગયા।
હવે ભગવાન વિશે જોતા ફરીથી આપણે જોઈ લઈએ કે રથ પર શેનો વિશિષ્ટ રથ કઈ રીતે બન્યો, તો કે વિશિષ્ટ રથમાં સૂર્ય અને ચંદ્રના પૈણા બનાવવામાં આવ્યા અને બ્રહ્માજી છે સાથી તરીકે, બ્રહ્માજી પોતે જ બિરાજમાન થઈ ગયા રથમાં રથ હાંકવા માટે, અને બધા દેવો છે કોઈ ને કોઈ રૂપે રથ હતો એની અંદર બેસી ગયા. હવે ભગવાન શિવે તો જોત જોતામાં જ આ મહારાક્ષસ જે હતો ને, મહારાક્ષસ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. જોત જોતામાં જ ભગવાન શિવ અને મહારાક્ષસ ની વચ્ચે છે જોત જોતામાં યુદ્ધ થઈ ગયું. રાક્ષસો છે તે બધા ખતમ થવા લાગ્યા, રાક્ષસ છે બધા ખતમ થવા લાગ્યા. એટલે રાક્ષસ લોકો જે હતા ને એને પછી ચિંતા થવા માંડી કે તેણે પોતાની આ બધી માયાવી શક્તિથી જે છે આ કમળ ખીલ્યા હતા ફૂલવાડીમાં અમૃત તલાવડીમાં એ ભરી લો. એટલે રાક્ષસો તો બધા ખતમ થવા લાગ્યા હતા, એટલે રાક્ષસ લોકોને ચિંતા થઈ ગઈ કે રાક્ષસ લોકોએ પોતાની માયાવી શક્તિથી કમળના ફૂલવાડી અમૃત તલાવડી ભરી હતી. જે રાક્ષસો યુદ્ધમાં મરતા તે અમૃત પી અને જીવતા થઈ જતા હતા. એટલે આ રાક્ષસ લોકો છે ને એને શું કર્યું હતું કે એની માયાવી શક્તિથી એણે આ અમૃત તલાવડીની અંદર કમળના ફૂલ વાવ્યા હતા, અને એ જે અમૃત તલાવડીનું જે પીએ ને અમૃત પી અને જીવતા થઈ જતા. એટલે આ અમૃત તલાવડીનું જે રાક્ષસો મરી જાય ને એ રાક્ષસો છે ને પાછા રાક્ષસોએ માયાવીથી જે કમળો અમૃત ફૂલવાડીમાં અમૃત તલાવડીમાં વાવ્યા હતા ને એનું અમૃત પી અને પાછા જીવતા થઈ જતા હતા. આ કારણથી દેવો છે ને એ ચિંતિતમાં થઈ ગયા, દેવો ચિંતા કરવા માંડ્યા. અને એ જ સમયે અચાનક એક બળદ દોડતો આવ્યો, એ સમયે અચાનક એક બળદ દોડતો આવ્યો અને જોત જોતામાં તો તલાવડીનું બધું જ પાણી પી ગયો. માયાવી આ રાક્ષસોએ કમળના ફૂલવાળી અમૃત તલાવડીની અંદર માયાવીથી એને જે પાણી બનાવડાયું હતું ફૂલનું ફૂલ વાવ્યા હતા એ તલાવડીની અંદર શું કરતા હતા, જે રાક્ષસો મરી જતા હતા એ આ અમૃત તલાવડીનું પાણી પી અને જીવતા થઈ જતા હતા. એટલા માટે આ દેવો છે ચિંતામાં પડી જતા હતા કે હવે શું કરવું. ક્યાંક અચાનક શું થયું કે એ જ સમયે એક બળદ ચિંતાનું ત્યાં દોડતો આવ્યો અને જોત જોતામાં હજુ તો આપણી નજર પડે ને ત્યાં સુધીમાં આ બધું જ અમૃત તલાવડીનું બધું જ પાણી પી ગયો, અમૃત તલાવડીનું બધું જ પાણી પી ગયો. તો અમૃત હતું નહીં એટલે રાક્ષસ બચે કેવી રીતે, અમૃત તલાવડીની અંદર અમૃત તો હતું જ નહીં અને રાક્ષસ શું કરતા હતા કે અમૃતથી બધું પી જતા હતા. એટલે અમૃત તલાવડીનું બધું જ પાણી જે છે એ આ બળદ પી ગયો, પછી અમૃત તો હતું જ નહીં એટલે રાક્ષસે કેવી રીતે બચે, છેવટે રાક્ષસનો બધાનો નાશ થઈ ગયો. અને પછી દેવતાઓને જાણ થઈ કે એ બળદ કોણ હતું, તો કે બળદ વિષ્ણુ ભગવાન પોતે હતા કે જેણે આ અમૃત તલાવડીનું ઝેરી પાણી બધું પી લીધું અને આ બધા દેવતાઓને એણે બચાવી લીધા. એમને નવાઈ લાગી, આ ભગવાન શિવ પણ એકદમ ખુશ થઈ ગયા. જો આ રાક્ષસો જે હતા ને એણે શું કહ્યું હતું, એની માયાની શક્તિથી કમળના ફૂલવાળી અમૃતવાળી હતી અમૃત તલાવડી એના પાણી પી અને રાક્ષસો જીવતા થતા હતા. અને પછી શું થયું કે યુદ્ધમાં આ બધા એના રાક્ષસો મરી જતા હતા, પછી આ અમૃત પી અને રાક્ષસો જીવતા થઈ જતા હતા એટલે દેવતાઓને ચિંતા થઈ અને આ કારણથી દેવો પણ ચિંતામાં પડી ગયા. અચાનક પછી બળદ એક દોડતો આવે છે અને અમૃત તલાવડીનું પાણી બધું પી જાય છે અને છેવટે રાક્ષસોનો નાશ થઈ જાય છે. પણ એ દેવતાઓને પણ નવાઈ લાગે, પણ એ છે એ અમૃત તો હતું જ નહીં, આ બધું પી જાય છે પાણી પણ એ અમૃત તો હતું જ નહીં એટલે રાક્ષસમાં કેવી રીતે બચે એ પાણી પીને. અને છેવટે શું થયું કે રાક્ષસનો બધેનો નાશ થઈ ગયો, આજે યુદ્ધ થયું એમાં. એટલે આ દેવતાઓને બધે નવાઈ લાગી કે આ બળદ હતો ને એ શું હતો, તો કે વિષ્ણુ ભગવાન પોતે હજરા અર્જુન પ્રગટ થયા બળદ રૂપે અને
જેવી જે અમૃત તલાવનું પાણી હતું એ બધું એ પી જાય છે અને આ બધાને નવાઈ લાગે છે. ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પણ એકદમ ખુશ થઈ જાય છે આ વાત સાંભળીને આ દ્રશ્ય જોઈને. તો આપણે આ જોયું આજે કિરણ ત્રણમાં અમૃત તલાવડી એના વિશે આપણે ભણ્યા. એ પ્રસંગ જોયો આપણે યુદ્ધ વખતનો દેવી દેવતાઓનો નારાક્ષસનો. તો કેવી રીતે આ બધા દેવતાઓ છે એ શિવજીને ફરિયાદ કરવા જાય છે મહારાક્ષસ વિશે એ હેરાન કરે છે. પછી શિવજી એમ કહે છે કે મારો પરમ ભક્ત છે છતાં પણ તમને હેરાન કરતો હશે તો હું એને પાઠ ભણાવીશ. પછી રથ તૈયાર કરવામાં આવે છે વિશિષ્ટ યુદ્ધ માટે અને એમાં સૂર્ય અને ચંદ્રના પૈણા બનાવે છે અને સારથી તરીકે બ્રહ્માજી ખુદ એમાં બેસે છે અને દેવતાઓ છે એ કોઈનો કોઈ રૂપે એની અંદર બેસી જાય છે. અને આ જે રાક્ષસો હોય છે જે મરે છે એ અમૃત તલાવડીનું પાણી પીએ પાછા જીવતા થાય છે. એટલે શું થાય છે કે પછી ઓચિંતા આ દેવતાઓની ચિંતા થાય છે અને ઓચિંતાનો ત્યાં એક પળે દોડતો આવે છે અને અમૃત તલાવડીનું બધું પાણી પી જાય છે. પણ ખરેખર એ અમૃત તો હતું જ નહીં. એટલે આ ખરેખર કોણ હતું તો કે શિવજી પોતે હતા. એને નવાઈ લાગે છે અને ભગવાન શિવ પણ આ જોઈ અને ખુશ થાય છે. જો ભગવાન ખુદ અમૃત તલાવડીનું ઝીરી પાણી પી જાય છે અને આ દેવતાઓનો યુદ્ધમાં વિજય થાય છે. તો ચાલો આપણે જોઈએ એના ત્યાં સવાલના જવાબ કે ભગવાન શિવ પાસે આવી અને દેવતાએ શું ફરિયાદ કરી. ભગવાન શિવ પાસે આવી અને દેવતાએ ફરિયાદ કરી કે શિવજી આ મહારાક્ષસ છે તે અમને હેરાન કરે છે અને આ રાક્ષસે એરાવત હાથી અને અમારો રથ પણ છીનવી લીધા છે એ ઇન્દ્ર કહે છે. દેવતાઓને ફરિયાદ સાંભળી અને ભગવાને શું કીધું. દેવતાઓને ફરિયાદ સાંભળી અને ભગવાને એવું કીધું કે આ મહારાક્ષસ છે એ મારો પરમ ભક્ત છે છતાં પણ જો એ તમને હેરાન કરતો હશે તો હું એને પાઠ ભણાવીશ. ભગવાન શિવે રથના પૈણા કોને બનાવ્યા હતા તો કે ભગવાન શિવે રથના પૈણા સૂર્ય અને ચંદ્રને બનાવ્યા હતા. રાક્ષસનો શું પીને જીવતા થતા હતા તો કે રાક્ષસો કમળના ફૂલવાડીના અમૃત તલાવડીના પાણી પી અને એ પાછા જીવતા થતા હતા. પછી છે ખાલી જગ્યા. સારથી તરીકે કોણ બિરાજમાન હતું ખાલી જગ્યા તો કે સારથી તરીકે બ્રહ્માજી ખુદ બિરાજમાન હતા. અમૃત તલાવડીમાં ખાલી જગ્યા ફૂલ ખીલેલા હતા તો કે કમળના ફૂલ ખીલેલા હતા. બળદ ખાલી જગ્યા ભગવાન બન્યા હતા તો બળદ વિષ્ણુ ભગવાન પોતે બન્યા હતા. તો આજે આપણે આમાં જોયું કિરણ ત્રણમાં અમૃત તલાવડી એની અંદર આપણે પ્રસંગ જોયો દેવ દેવતાઓનો યુદ્ધનો અને વિષ્ણુ ભગવાન ખુદ બળદ થઈને આવ્યા ને બધાને ઉગારી લીધા દેવતાઓને યુદ્ધમાં જીતાડ્યા. હવે પછીના ફરીના વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી તમારે આજે આપણે પાઠ ભણ્યો સાધ્ય ભણ્યા સમજૂતી મેળવવાની છે વિડીયો જોવાનો છે અને પરીક્ષા માટે તૈયારી કરવાની છે. પછી આપણે પાછા મળીશું. ત્યાં સુધી રજા લો. જય સ્વામિનારાયણ.